તમે તો આમ વાણિયાના દીકરા કાવ, દીકરા કહેવાઓ. ઇકોનોમિકલી વિચારો ને તો તમારા સ્ટાફને કદાચ એક્સ્ટ્રા બોનસ આપો ને, એમાં તમે લાભમાં છો. નહીં તો 10 વર્ષમાં આ ઉપાસની એવી પથ્થર રગડાઈ જવાની કે તમારે રિનોવેશન કરવા જશો ને તો એના કરતા 4 ગણો ખર્ચો આવવાનો. મેન્ટેન રાખવા માટે જો માણસને તમે બરાબર નહીં સાચવો. અમારા ગચ્છાધિપતિ કહેતા, આપણે દેરાસર ધરમસિંહભાઈ 5 કરોડનું બનાવીએ, પણ એની સુરક્ષા માટેનો જે વોચમેન રાખ્યો ને, એવો સુખલકડી હોય 1 લાત મારો અને વોચમેન ક્યાંય ફેંકાય છે. એ કંગના રાણાવત ઉદ્ધવ ઠાકરેની સામે બોલે એમાં એને વાય પ્લસ કેટેગરીની સેફ્ટી મળે, સુરક્ષા મળે. આપણા 5 કરોડના દેરાસર હોય એની અંદર પરમાત્મા અજીત ના ધોય એનો વોચમેન કેવો હોય? આપણા ઉપાસનો વોચમેન કેવો હોય? સાધ્વીજીના ઉપાસનાની બહાર વોચમેન હોવો જોઈએ કે ના હોવો જોઈએ? કેવો હોય? કેટલા રૂપિયાના પગાર આપવાના? દેવ દ્રવ્યના રૂપિયા આપણી પાસે પડ્યા હોય અમે બાજુવાળા સંઘને ના આપીએ, જરૂરિયાત વાળાને ના આપીએ, એ પૂજારીના પગારમાં ના આપીએ, વોચમેનને આપી શકાતા હોય તો પણ અમે ના આપીએ, અમે શું કરીએ? હવે દેરાસરને ચાંદીનું બનાવી દો, મારો પૈસો મારા સંઘમાં વપરાવો જોઈએ. તમે જ્યારે દેરાસર બનાવ્યું ત્યારે તમને લોકોએ 1 લાખ રૂપિયા આપ્યા, એ દેરાસરના ચડાવા થયા. પછી તમારી પાસે 1 કરોડ રૂપિયા થયા, એ રૂપિયા કોઈ જૂના તીર્થોના જીર્ણોદ્ધારમાં આપો ખરા? નહીં પૂજારીને, નહીં માણસોને, નહીં ઘાટીને, નહીં વોચમેનને, કોઈને પ્રેમ નથી આપવો, એકલું પ્રેશર આપવું છે, કોઈને સ્નેહ નથી આપવો, એકલી સલાહ આપીશ. અમારા કુમારપાળભાઈ વિશા છે, એમનો નિયમ છે, કોઈ પણ મહારાજને વંદન કરવા ઉપાશ્રયમાં જાય તો મહારાજની સાથે જે પણ માણસ હોય ને પોતાના ખિસ્સામાંથી 500ની નોટ કાઢવાની અને એના ઉપલા ખિસ્સામાં નાખી દેવાની. તમારો પગાર જે હોય તે અમારા તરફથી આટલી ભેટ. કેવી સેવા કરે પછી મારા સાહેબની? કેવી? સાચું બોલો, તમારા ઉપાસમાં પધારેલા મહાત્મા એના ગુરુ પૂજનમાં તમે 500ની નોટ મૂકો, પણ એની સાથેના માણસના ખિસ્સામાં તમે ક્યારે 50ની નોટ મૂકી ખરી? આપી તમારે ઘેર પ્રસંગ હોય ત્યારે તમે તમારા સ્ટાફનું મોઢું મીઠું કરાવ્યું? સલાહ આપો. ઓકે, સલાહ આપો. સલાહ આપતા પહેલા 3 કન્ડિશન આપવી તો પડે જ. હું અહીંયા સમજુ છું, માં છે દીકરીને આપે, બાપ છે દીકરાને આપે, પતિ છે પત્નીને આપે. આપતા પહેલા 3 કન્ડિશન રાખો. નંબર 1, તમારે જેને સલાહ આપવી છે એ સલાહ આપવા માટેનો તમારી પાસે પાવર છે કે નહીં પહેલા વિચારજો. પાવર હોય તો સલાહ આપજો, પાવર ના હોય સલાહ નહીં આપતા. દીકરાને સલાહ આપવાનો પાવર કોની પાસે? કાકા પાસે કે બાપા પાસે? બાપા પાસે. કાકો આપવા જાય તો કહી દેશે તમારે અમારા કુટુંબમાં માથું મારવાની જરૂર નથી, કે ના કે આજનો ભત્રીજો કાકાની સામે બોલતા થઈ ગયા છે. પણ કાકાએ સમજવું જોઈએ ને, મારી પાસે પાવર નથી, મારે નહીં આપવી જોઈએ. પત્નીને સલાહ આપવાનો પાવર પતિ પાસે ખરો? આમ બોલાઈ જાય છે પાછું અટકી જવાય છે. એક શેઠે છે ને ગધેડો રાખ્યો હતો અને કૂતરો રાખ્યો હતો, બે રોજ બરાબર પોતાની સર્વિસ બજાવે. એક દિવસ એવું થયું કે રાતના સમયે એક ચોર જ્યારે આવ્યો ને શેઠના ઘરમાં તો કૂતરાએ ભો 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 ચાલુ કરી દીધું. બચી ગયા શેઠ. 2-4 દિવસ ગયા પછી એક દિવસ શેઠને કંઈ ખબર નહીં, કૂતરાને 1 લાકડી ઠોકી, કૂતરો રિસાઈ ગયો. વગર કારણે તો મને લાકડી છે એમ તો કૂતરાને ખબર પડે છે કારણ અને વગર કારણ. વગર કારણે તો મને લાકડી કેમ ઠોકી? જાઓ, આજ તમારી સાથે વાત નહીં કરું. સાંજ પડે શેઠ કૂતરાને આમ પટાવવા આવ્યા, ના પટ્યો, આમ જ બેઠો રહી. જા, તારે ના પટવું તો કાંઈ નહીં. શેઠ રાતના સુઈ ગયા જમી કરીને, 12 વાગ્યા ને ચોર આવે. કૂતરાની ડ્યુટી છે, ચોર આવે તો ભસવું. આજે નક્કી કર્યું ભલે ચોરી જાય, આપણે ભસવું જ નથી. બેઠો રહ્યો આમ જ અને સામે ગધેડો છે. ગધેડાનું થયું, ચાલો શેઠનો માલ ખાઈને આજે ચોર આવે, નમક હરામ, એ ભસવાનું ચાલુ કર. હું નહીં ભસું, જા. શું કરવું તારે? જે કરવું હોય તે કરી લેજે, આજે હું નથી ભસવા.
ગધેડાને થયું, આ બરાબર ના કહેવાય. શેઠનો માલ આપણા પેટમાં ગયો છે, આપણે ઈમાનદાર બનવું જોઈએ, કોઈ પણ હિસાબે આ ચોર પકડાવવો જોઈએ. એટલે ગધેડાએ હોંચી 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 ભૂકવાનું શરૂ કર્યું. કૂતરો ભસે અને ગધેડો ભૂકે, બરાબર. જેવું ભૂકવાનું શરૂ કર્યું એટલે શેઠની ઊંઘ બગડી, ચોર તો ભાગી ગયો, શેઠ બહાર આવ્યો, ચોર ના દેખાયો, અને ગધેડો ભૂકતો તો ગધેડાને પાછી ખબર જ નહીં. ગધેડો એટલે જ ગધેડો કહેવાય કે હવે ચોર જતો રહે છે, હવે ના ભૂકવાનું હોય. શેઠને એવો ગુસ્સો આવ્યો, વગર કારણે ભૂકવાનું શરૂ કરે, લાકડી લઈને એના પર તૂટી પડ્યો. શેઠ સુઈ ગયા. ગધેડાને જોયું, સાલું આ કેવું, આપણે હારું કરવા ગયા અને લાકડીઓ પડી. અને કૂતરો હસે જ, સામે કૂતરો હસે જ. ગધેડો કે તને શરમ નથી આવતી હસતા? એક તો તારી ડ્યુટી હતી, એ મેં બજાવી, એમાં મને માર પડ્યો. ત્યારે કૂતરાએ કીધું, ભાઈ રાતના સમયે બસવાની ડ્યુટી મારી છે, રાઇટ્સ મારા છે, પાવર મારો છે, મારા બદલે તું ભૂકવા જાય તો તને લાકડીઓ જ પડે. તારી પાસે રાતના ભૂકવાનો પાવર નથી, મારી પાસે છે. જેની પાસે પાવર ના હોય એ ભૂકે હા તો એને શું પડે? લાકડી પડે. જેની પાસે પાવર ના હોય એ કોકને સલાહ આપવા જાય તો લાકડી પડે.